चलो એકાઉન્ટ માં ભાગ બે શેર મૂડીના હિસાબો અથવા વ્યવહાર દસ માર્ક નું ચેપ્ટર છે થિયરી ચલાવી દઈએ છીએ નામ નોંધાજે એ એમસીક્યુ એક પ્રશ્ન એક માર્ક માં પૂછાય છે એમસીક્યુ બીજો બી ટૂંકો ક્વેશ્ચન પૂછાય છે અને ઈ માં આઠ માર્ક નો એક દાખલો પૂછાય ત્રણ પૂછાશે ઈ માં આઠ આઠ માર્ક ના આઠ તરી ચોવીસ કઈ કઈ ચેપ્ટર તો સમજી લો એક પ્રવેશ નિવૃત્તિ અને શેર મૂડી આ ત્રણેય ચેપ્ટરોમાંથી આઠ આઠ માર્કનો દાખલો પૂછાય છે એટલે આઠ માર્કનો કામ કમ્પ્લીટ ઈ સેક્શન તમારો અહીંયા પૂરો થઈ જશે ચલો થોડી સમજૂતી સમજી લી પછી આમને સમજીએ શેર શેર મૂડી શેર મૂડીનું વર્ગીકરણ શેર એટલે શું તો કંપની પોતાની મૂળ કિંમત કંપની પોતાની મૂડીને નાના નાના ભાગમાં ભાગમાં વહેંચે છે જેને શેર કહે છે કોઈ પણ કંપનીએ માનો 10 લાખ મેળવવાના છે દસ લાખ થઈ ગયા એકમ દસ સો હજાર દસ હજાર લાખ દસ લાખ દસ લાખ તો દસ લાખ રૂપિયા મેળવવાના છે હવે બધા જોડેથી કોઈની જોડેથી કહે છે દસ લાખ આપો તો નહીં આપે પણ દરેક કંપની શું કરશે દસ રૂપિયાનો એક શેર કરી દેશે કે આની વેલ્યુ દસ રૂપિયાનો એક શેર એક લાખ છે હવે એક લાખ શેર કીધા તો કોઈ પણ વ્યક્તિ કે ભાઈ ઓછામાં ઓછા તમે સો શેર ખરીદી શકો તો સો ગુણ્યાની વેલ્યુ દસ એક હજાર રૂપિયાના શેર કોઈ પણ વ્યક્તિ સરળતાથી ખરીદી શકે માટે કંપનીએ પોતાની આ કુલ મૂડીને નાના નાના ભાગ કરી દીધા દસ રૂપિયાનો એક એવા ભાગ કરી દીધા તો કંપની પોતાની મૂડીને નાના નાના ભાગમાં વહેંચે છે એને શેર કહેવાય છે બરોબર જે લોકો કંપનીના શેર ખરીદે તો કંપની એને સ્વીકાર કરતો દસ્તાવેજ આપે છે કારણ કે આટલી મારી કંપનીમાં આટલા શેર ધરાવે છે આટલા શેરનો માલિક છે એનો સ્વીકાર કરતો દસ્તાવેજ આપે છે અને શેર મૂડી એટલે તો દસ લાખ એ શેર મૂડી કહેવાય તો કંપનીની કુલ મૂડી કુલ મૂડીને શેર મૂડી કહે છે બીજી વ્યાખ્યા શેરની સંખ્યા અને મૂળ કિંમત સાથે ગુણાકાર કરતા શેરની સંખ્યા ને મૂળ કિંમત સાથે મૂળ કિંમત સાથે ગુણાકાર કરતા મળતી રકમ મળતી રકમ અને શેર મૂડી કહે છે સમજો શેર એટલે શું શેર મૂડી એટલે શું શેર મૂડીનું વર્ગીકરણ બરોબર આ વર્ગીકરણનો ક્વેશ્ચન સમજાવવાનો નથી જાતે સમજવાનો છે હું ખાલી એની સમજૂતી આપું છું લખવાનો જાતે રહેશે લખો પહેલા પ્રશ્ન લખી દો આ બેનો અર્થ હું લખાવી દઉં છું ચોપડીમાં ઉત્સાહ નહીં મળે લોચા પડશે એના કરતા લખો ચલો પ્રશ્ન લખો શેર અને શેર મૂડીનો અર્થ આપી શેર અને શેર મૂડીનો અર્થ આપી તેનું વર્ગીકરણ જણાવો તેનું વર્ગીકરણ જણાવો જવાબમાં લખો પહેલું લખો શેર કંપની પોતાની કુલ મૂડીને કંપની પોતાની કુલ મૂડીને નાના નાના ભાગમાં વહેંચે નાના નાના ભાગમાં વહેંચે જેને શેર કહે છે જેને
से कहे छे। લખો બીજો શેર મૂળ શેર મૂળ એમાં લખો કંપનીની કુલ મૂડીને શેર મૂડી કહે છે। બીજી જ વ્યાખ્યા છે એમાં શેર મૂડીમાં લખો બીજી વ્યાખ્યા શેર મૂડીમાં શેરની સંખ્યાને શેરની સંખ્યાને મૂળ કિંમત સાથે મૂળ કિંમત સાથે ગુણાકાર કરતા મૂળ કિંમત સાથે ગુણાકાર કરતા મળતી રકમને મળતી રકમને શેર મૂડી કહે છે। હવે ખાલી વર્ગીકરણ નામ લખી દો, સમજૂતી પછી લખજો, ગેરથી લખવાની રહેશે, સમજાવી હું દઉં છું। શેર મૂડીનું વર્ગીકરણ, શેર મૂડીનું સર, શેર મૂડી ફરી કહો ને, શેર મૂડી આ લખ્યું છે, લખો કંપની શેરની સંખ્યાને મૂળ કિંમત સાથે ગુણાકાર કરતા શેરની સંખ્યાને મૂળ કિંમત સાથે ગુણાકાર કરતા મળતી રકમને શેર મૂડી કહે છે। શેર મૂડી કહે છે ચલો અને પછી લખો શેર મૂડીનું વર્ગીકરણ, ખાલી નામ જ લખવાના છે તમારે, સમજૂતી પછી લખજો ક્વેશ્ચન એનો જવાબ। પહેલું સત્તાવાર મૂડી, સત્તાવાર મૂડી, બીજું બહાર પાડેલી મૂડી, ત્રીજો ભરાયેલી મૂડી, ચોથું મંગાવેલી મૂડી, પાંચમું નહીં મંગાવેલી મૂડી, છઠ્ઠું વસૂલાવેલી મૂડી, અને સાતમું અનામત મૂડી।
જો હવે સમજી લઈએ, લખવાનું નથી હવે કઈ આ પ્રશ્નોના, અને અર્થ એ પૂછાય તમે ઘેરથી લખી શકશો, સમજી લો પહેલા. છે ચોપડી માં એક માર્ક માં ખાલી સત્તાવાર મૂડી એટલે શું, ભરાયેલી મૂડી એટલે શું, બી સેક્શન માં ટૂંકો ક્વેશ્ચન પૂછી શકે, જાતે લખી શકશો. ભૂલજો પત્તા એટલે જે મૂડીની કલમ જણાવવામાં આવે છે એમાં જે રકમ લખવામાં આવે છે એને સત્તાવાર મૂડી કહેવાય. કંપનીનું જ્યારે નોંધણી કરાવવામાં આવે ત્યારે કંપની પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખી કેટલી મૂડીની જરૂરિયાત રહેશે એને ધ્યાનમાં રાખી એને મૂડીની રકમ નક્કી કરે છે, અને એ રકમને આપણે સત્તાવાર મૂડી કહીએ છીએ. તો સત્તાવાર મૂડી કઈ થશે ધ્યાન આપજો. કોઈ પણ કંપની માનો એક લાખ શેર બહાર પાડે છે, એક લાખ શેર થી નોંધણી કરે છે, એક લાખ શેર 100 બરોબર, તો 5 × 2 = 7 × 10 = 5 કંપનીને હાલ બધી મૂડીની જરૂર નથી, કંપનીને 10,000 શેર જ જરૂર છે, તો કંપની 10,000 શેર બહાર પાડે છે તો આને કહેવાય બહાર પાડે. ચલો બાર બાર 10,000 શેર બાર પાડે સોના ભાવે બરોબર, 10 લાખ ના શેર આર બાર પાડે છે, કંપનીને હાલ 10 લાખ ની જરૂર છે. સત્તાવાર મૂડી એટલે કંપની પોતાના નોંધણીનું પ્રમાણપત્ર મેળવે ત્યારે કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલા શેર બહાર પાડી શકે એવી કુલ મૂડી એને સત્તાવાર મૂડી કહેવાય. એ કંપની નોંધણી મેળવે એ વખતે એની નોંધ કરવી હોય છે, એનથી વધારે બહાર પાડી શકતી નથી. પછી બહાર પાડેલી તો કંપની હાલ એની જરૂરિયાતને ધ્યાનમાં રાખી કંપની બધા શેર બહાર પાડતી નથી, એની જરૂરિયાતને ધ્યાનમાં રાખી શેર બહાર પાડે છે હાલ મૂડી, તેને બહાર પાડેલી મૂડી કહેવાય. કે 1 લાખ શેર હતા એમાંથી 10,000 શેર સોના ભાવે બહાર પાડ્યા તો 10 લાખ બહાર પાડેલી મૂડી કહેવાય, ભરાયેલી મૂડી. કંપનીએ જે કીધું બધી ભરાઈ જાય જરૂરી નથી, તો ભરાયેલી મૂડીમાં શું થાય છે, ત્રણ પ્રકારના એમાં ઓછું ભણું પછી સરભર અને વધુ ભણું, આ ત્રણ પ્રકારનું ભેગું થાય છે. ઓછું ભણું એટલે શું, તો સમજો કંપનીએ 10,000 શેર બહાર પાડે ને 9,000 શેર જ આવે છે અરજીઓ, લોકોએ 9,000 શેર માટે અરજીઓ કરી તો 9 લાખ શેર માટે અરજીઓ મળી કહેવાય, તો આનો ઓછો ભણ કહેવાય. તો કંપની 9 લાખ જ લોકોને શેર આપી શકે, અને 9 લાખ શેર આપી શકે તો એને 10,000 ભલે બહાર પાડે પણ બધી ગણતરી 9 લાખ ઉપર થશે, 9,000 શેર ઉપર 9 લાખ પ્રમાણે થશે. સરભર કંપનીએ 10,000 શેર બહાર પાડ્યા, 10,000 શેર માટે અરજીઓ આવે તો સંપૂર્ણ ભરણું ભરાઈ ગયું કહેવાય, તો 10 લાખ શેર ઉપર જ એ કામ કરશે બરોબર, 10,000 શેર ઉપર. પણ કંપનીએ 10,000 શેર બહાર પાડ્યા, 12,000 અરજી આવે, અરજીઓ 12,000 એને વધુ ભણવું કહેવાય તો 12 લાખ. તો કંપનીએ તો 10,000 જ શેર 10 લાખ જ બહાર પાડ્યા છે, એટલે 10,000 શેર બહાર પાડ્યા છે, અરજીઓ 12,000 આવે છે, તો કંપની શું કરશે? ધ્યાન આપજો, આ ત્રણેય મુદ્દા દાખલામાં આવશે. ઓછું ભણવું વધુ એના જેટલું સરભર અને વધુ ભણવું, કઈ ના લખ્યું એટલે સરભર કહેવાય, આપેલું એના ઉપરથી ખબર પડે ઓછું છે વધુ, ઓછું હોય ચિંતા નહીં 9,000 ઉપર બધી ગણ, પણ વધુ હોય તો શું? તો તમે 10,000 શેર લઈને બેઠા છો બજારમાં વેચવા માટે, 12,000 ગ્રાહકો આવે છે તો બધાને આપણે શેર ના આપી શકાય કે સાહેબ બીજા પડ્યા ને ઉપરથી આપી દો, એવું ના કરાય. 10,000 શેર બહાર પાડ્યા તો 10,000 શેર જ આપવાના,
બાકીના 2000 ના પૈસા પાછા આપવાના, બાકીના 2000 ના પૈસા પાછા આપવાના. એને કહેવાય નામંજૂર શેર. બરોબર. અને નામંજૂર શેર ક્યારે આવે સમજો, જ્યારે વધુ ભણવું હોય તો જ આવે. બરોબર. એટલે ભરાયેલી મૂડીમાં શું થશે તો કે ઓછું ભણવું સરભર આવે, વધુ ભણવું આવે તો એવા સંજોગોમાં કઈ નોંધ કરવામાં આવશે. સમજી લેજો, ભરાયેલી મૂડી આમાં 9 લાખ કહેવાય, આમાં 10 લાખ કહેવાય, આમાં 12 લાખ ના કહેવાય, 10 લાખ જ કહેવાય. કેમ તો 2 લાખ તો પાછા આપવા પડશે. બરોબર. પછી મંગાવેલી મૂડી, મંગાવેલી મૂડી તો મંગાવેલી મૂડીમાં કંપનીએ 100 રૂપિયા લેખે બહાર પાડ્યા છે, પણ કંપની શું કરે છે તો એના હપ્તા અત્યારે તો એક સાથે મંગાવે છે, 4 હપ્તા બહાર પાડતી હતી. તો પહેલો હપ્તો અરજી કહેતા હતા, બીજો હપ્તો મંજૂરી કહેતા હતા, ત્રીજા હપ્તાને કહેવાય પ્રથમ હપ્તો, અને પછી ચોથા હપ્તાને છેલ્લો અથવા અંતિમ હપ્તો. આમ 4 જુદા જુદા ભાગ પાડ્યા હતા. તો આ 4 જુદા જુદા જે ભાગ પાડ્યા હતા એમાં કંપની જુદી જુદી રકમ મંગાવે છે. માનો કંપની અત્યાર સુધી કંપનીને જરૂર 100 રૂપિયા નથી, 75 રૂપિયા જરૂર છે, તો અહીંયા 50 25 25 ના 3 હપ્તા મંગાવે. તો મંગાવેલી મૂડી કેટલી કહેવાય? 75. કંપની 100 રૂપિયાનો શેર છે, પણ કંપનીએ શું કર્યું તો કે એને 4 ટુકડામાં 25 25 ના 4 હપ્તા મંગાવવાનું નક્કી કર્યું. પણ કંપની હાલ સુધી કેટલા મંગાવે તો કે 75 જ મંગાવે. કેમ તો બાકીના 25 હાલ જરૂર નથી, એને 2 વર્ષ પછી જરૂર છે, 1 વર્ષ પછી જરૂર છે, 6 મહિના પછી જરૂર છે. તો 75 એને શું કહેવાય? મંગાવેલી મૂડી કહેવાય. તો કે અહીંયા કેટલી અરજીઓ? તો કે 10,000. 10,000 ગુણ્યા 75 આને મંગાવેલી મૂડી કહેવામાં આવે છે. કે આટલી મંગાવેલી હતી 7.5 લાખ. નહીં મંગાવેલી મૂડી ખબર પડી ગઈ તો 25 આમાં 75 મંગાવે તો બાકીના 25 બાકી છે. તો 10,000 ગુણ્યા બાકીના 25, છેલ્લો તો 25 નો બાકી છે, આને કહેવાય નહીં મંગાવેલી મૂડી કહીશું. બરોબર. હવે વસૂલ આવેલી મૂડી સમજો. અહીંયા 7.5 લાખ તમે મંગાવ્યા, 7,50,000 મંગાવ્યા હતા, પણ એમાં બધા ટાઈમ સર પર એક તો ભરી દેશે ભાઈ, જો બધા રેગ્યુલર ભરી દે તેટલા જ મળે. પણ માનો કોઈ એક શેર હોલ્ડર છે, 100 શેર ધરાવે છે, તો એને આ છેલ્લો પ્રથમ હપ્તો નથી ભરતો. 100 ગુણ્યા 2500 તો 2500 નથી ભરતો. બરોબર. બીજો 500 શેર ધરાવે છે, 2 હપ્તા નથી ભરતો. 2 હપ્તા એટલે મંજૂર પ્રથમ અને મંજૂરી પ્રથમ. તો 500 ગુણ્યા 25, 12,500 અહીંયા નથી ભરતો, અહીંયા નથી ભરતો. તો સમજો આ બંનેના પૈસા બાકી છે, આના 25,000 બાકી, બાદ 25,000 આના 2500, એટલે 27,500 બાકી છે. તો 27,500 વસૂલ થયા નથી, તો આટલા બાદ થઈ જશે. 7,12,500 આને કહેવાય વસૂલ આવેલી મૂડી. સમજો ફરી બોલું છું, વસૂલ આવેલી મૂડી એટલે શું? તમે જે શેર ઉપર હપ્તો મંગાવ્યો છે એમાં કોઈ વ્યક્તિ જે શેરના હપ્તાના નાણા ભરતો નથી, જેમ કે મેં અહીંયા લખ્યું 100 શેર વાળો નથી ભરતો 500 શેર, 100 શેર વાળો 2 હપ્તા મંજૂર એક જ નથી ભરતો પ્રથમ, અને 500 વાળો મંજૂરી પ્રથમ નથી ભરતો. તો નથી ભરતો કંપનીને એને વોર્નિંગ લેટર આપ્યું, નથી ભર્યું તો એ પૈસા એટલા ઓછા આવશે. તો એટલા ઓછા આવે છે એને શું કહેવામાં આવે છે? કે વસૂલ આવેલી મૂડી. એને વસૂલ આવેલી મૂડી કહીએ છીએ. છેલ્લું અનામત મૂડી. અનામત મૂડી એટલે શું સમજો ભાઈ? કંપનીએ આ 25 રૂપિયા નથી મંગાવેલા. બરોબર. કંપનીને હાલ જરૂર નથી 25 રૂપિયા મંગાવ્યા નથી, કંપનીએ 75 મંગાવી દીધા, એનો ધંધો ચાલુ થઈ ગયો ધંધો કાઢ. બરોબર. કંપની આ પૈસા ગણતરીથી 6 મહિનામાં જરૂર પડશે, આપણે ધંધા તો મંગાવી લઈશું પણ પૈસાની જરૂર પડતી નથી. બરોબર. તો શું થશે? તો એ જે પૈસાની જરૂર નથી તો આ મૂડી 6 મહિના સુધી રાહ જોઈ, જરૂર નથી તો હવે 2 વર્ષ સુધી આપણે નક્કી કર્યું કે ડિરેક્ટરો આ પૈસા 2 વર્ષ સુધી જરૂર નહીં પડે, 5 વર્ષ સુધી જરૂર નહીં પડે. તો આવી મૂડીને ડિરેક્ટરો સભા પસાર કરશે, ઠરાવ સંચાલક મંડળની સભા બોલાવશે અને એમાં ઠરાવ પસાર કરી અને એ મૂડીને અનામત મૂડી ખાતે લઈ જશે. કે ભાઈ હમણાં છેલ્લા 2 વર્ષની ગણતરીમાં 2 વર્ષમાં કોઈ પણ પૈસાની આપણે જરૂર પડેલી નથી,
તો આવી મૂડી જે મંગાવવાની હજુ બાકી છે 10,025 રૂપિયા હજુ મંગાવવાના કંપનીએ બાકી છે લોકો જોડેથી, તો એ બાકી અનામત મૂડી ખાતે રહી જશે. જ્યારે જરૂર પડશે ત્યારે એ મૂડી બહાર કાઢવામાં આવશે, ત્યાં સુધી અનામત મૂડી ખાતે લઈ જઈએ છીએ. આ થઈ ગયું શેર મૂડીનું વર્ગીકરણ. હવે દાખલા માટે આમનો જ સમજાવી દઉં છું, અને આમનો દરેક જણે બોલવાની છે, સમજો. 3-4 હપ્તામાં દરેકની 2 અમનોદ આવશે, અરજીની 2 મંજૂરી, પ્રથમ છેલ્લા હપ્તાની 2. હવે આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે સમજૂતી વાળો. આમનો તૈયાર કરાવી દઉં છું, ધ્યાન. હાલ લખવાની નથી, લખવાની પછી છે. પહેલું શેર અરજીના નાણા મળે. પછી આવશે મંજૂરીના નાણા મળે. આ બધા સેમ છે, સમજો. પછી મંજૂરી પછી પ્રથમ હપ્તો મંગાવવામાં આવે. જો આ મંજૂરી આ અરજી પ્રથમ હપ્તો ના નાણા મંગાવવામાં આવે, પછી પ્રથમ હપ્તાના નાણા મળે, ચલો 7મો હવે છેલ્લા હપ્તાના, પ્રથમ હપ્તાની જગ્યાએ છેલ્લા હપ્તાના નાણા મંગાવે, પછી 8મે છેલ્લા હપ્તાના નાણા મળે, ચલો આ જુઓ. 4 હપ્તા મેં તમને કીધા, પહેલું અરજી કહેવાય એની 2 આમ નોંધ, મંજૂરી કહેવાય એની 2 આમ નોંધ, પ્રથમ હપ્તાની 2 આમ નોંધ, છેલ્લા હપ્તાની 2 આમ નોંધ. દરેકની 2 આમ નોંધ, પહેલી 2 આમ નોંધ માં શું છે ધ્યાન આપજો. તમે લોકો શેર ખરીદવા માટે આકર્ષો, છાપામ જાહેરાત આપશો, તો છાપામ જાહેરાત જોઈ છેલ્લી તારીખ હશે ત્યાં સુધી લોકો શેર માટે અરજી કરશે. તો શેર અરજીના નાણા મળે, મળે એટલે બેંક શિલ્લક આપણી વધે, તો બેંકમાં જમા થશે, બેંક ખાતે ઉતાર, શેર અરજી છેલ્લી તારીખ સુધી ખાતામાં જમા થઈ જશે. શેર જમા થઈ ગયા પછી તમે ચૂકવશો, માનો કે 31 તારીખ છેલ્લી હતી, તો 31 તારીખ પછી પહેલી તારીખે એને શેર આપવાનું ચાલુ કરશો, તો એને શેર ફાળવણી કહેવાય, શેર વેચણી, શેર અરજી ખાતે ઉતાર, તે ઇક્વિટી શેર. હવે સમજો ઇક્વિટી શેર ખાતે, જો આમાં મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું, 10,000 શેર બહાર પાડ્યા હતા, 9,000 અરજી આવી, ઓછી અરજી આવી, તો બધાને શેર આપી દેશો. બીજો મુદ્દો, 10,000 શેર બહાર પાડ્યા, 10,000 અરજી આવી, તો પણ બધાને શેર આપી દેવાના, પણ 10,000 શેર બહાર પાડ્યા, 12,000 અરજી આવી, તો અહીંયા 12,000 અરજીઓની રકમ છે, 10,000 જ શેર ઇક્વિટી શેર તમારે આપવાના છે, બાકીના 2,000 ને પાછા આપવા પડે, એને કહેવાય ના મંજૂર, તો બેંક ખાતે લેવાના. તો અહીંયા લખાય બેંક, અને બેંક ખાતે આ ક્યારે લેવાના, વધારે અરજી હોય, વધારે અરજી હોય ત્યારે ના મંજૂર આવે, ના મંજૂર આવે તો જ બેંક ખાતે લખાય, નહીતર નહીં લખવાના. સમજો 3 રીતના દાખલા મેં તમને કીધું. પહેલું, એના જેટલા અરજી આવે તો સંપૂર્ણ એનાઈઝ ગણ, ઓછી અરજી આવે તો પણ ચિંતા નહીં, ઓછા ઉપર ગણતરી, વધુ અરજી આવે તો અહીંયા બેંક ખાતે આવશે, બરોબર. બેંક ખાતે કૌંસમાં ના મંજૂર સેલ લખી દો એટલે યાદ રહે, ના મંજૂર સેલ. ચલ હવે ધ્યાન આપજો, આનાથી વડ લઈ ગયું. હવે આપણી જોડે શેર હોલ્ડર ની માહિતી આવી ગઈ, તો આપણે બીજો હપ્તો મંગાવવાનો હોય તો બધાને લેટર લખીશું. પેલા લેટર ની માહિતી હતી, હવે વોટ્સઅપ થઈ ગયા, ઈમેલ થઈ ગયા, મેલ ઉપર કામ થાય છે. તો મંજૂરીના નાણા મંગાવવા માટે ઓર્ડર મોકલીએ છીએ, તો આમનો શું થાય ધ્યાન આપજો. મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર ખાતે,
ચલો આ મંજૂરી મંગાવી એ જ રીતે પ્રથમ હપ્તો મંગાવીએ તો અમને શું થાય ધ્યાન આપજો. પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી છે. ચલો મંજૂરી પ્રથમ પ્રથમ ભાઈ છેલ્લો હપ્તો મંગાવો ત્યારે અમને શું થાય છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી છે. ચલો પૈસા મંગાવી દીધા બધાના ઘેર લેટર પહોંચી ગયા. લેટર પહોંચ્યા પછી બધા લેટરો વાંચશે અને તારીખ છેલ્લી લખી હશે એ પહેલા તમારા બેંક ખાતામાં પૈસા જમા કરાવી દે તો આને પૈસા મળશે. મળે એટલે બેંક શિલ્લક વધે તો બેંક ખાતે ઉધાર તે મંજૂરી ખાતે. ચલો છેલ્લો હપ્તો મળે ત્યારે આમનો શું થાય ભાઈ બેંક ખાતે ઉધાર તે છેલ્લા હપ્તા ખાતે. સોરી છેલ્લો નહીં પ્રથમ. ચલો છેલ્લો હપ્તાના નાણા મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે છેલ્લા હપ્તા. ચલો ખબર પડી ભાઈ આ થઈ ગઈ. જુઓ આ પહેલી બે આમનો જ અલગ છે બાકીના બધા. જુઓ પહેલા હપ્તો મંગાવો મંજૂરી મંગાવો એટલે મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર ખાતે. પ્રથમ હપ્તો મંગાવો પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી. છેલ્લો હપ્તો મંગાવો છેલ્લા હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી. પછી મંજૂરીના નાણા મળે મળે કે બેંક ખાતે ઉધાર તે મંજૂરી મળી જાય. પ્રથમ હપ્તો મળે બેંક ખાતે ઉધાર પ્રથમ. છેલ્લો હપ્તો મળે છેલ્લા હપ્તા ખાતે ઉધાર એટલે બેંક ખાતે ઉધાર છેલ્લા. હવે નવમી એક આમનો શું છે. હમણાં મેં તમને કીધું કે 100 શેર વાળો નથી ભરતો 200 શેર વાળો તો નથી ભરતો એને બાકી હપ્તા કહેવાય. તો અહીંયા લખાય નહીં મળે હપ્તા બાકી હપ્તા ખાતે લઈ જાઓ માં. લઈ જવામાં આવે જે હપ્તા મળ્યા નથી એને બાકી હપ્તા ખાતે લઈ જવામાં આવે છે. તો બાકી હપ્તાની આમનો શું થાય બાકી હપ્તા ખાતે ઉધાર તે કયો હપ્તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે મંજૂરી ખાતે. અરજી મળી જાય પ્રથમ હપ્તા ખાતે તે છેલ્લા હપ્તા ખાતે. હવે માનો કે આમાંથી છેલ્લો જ નથી મળતો તો છેલ્લો લખવાનું ધ્યાન આપજો. અહીંયા લખું છું નહીં મળે હપ્તા ચલો આમનો જ લખવાની છે. હું લખાવું નમૂનાની આમનો ખાના નથી દોરવાના ધ્યાન આપજો. ઉપરની સૂચના લખાવ છે બાબત જેમાં લખવાની છે એટલા માટે દરેકે લખી દો આમનો પહેલું લખો શેર અરજીના નાણા મળે શેર અરજીના નાણા મળે લખો બેંક ખાતે ઉધાર શેર અરજી ખાતે જમા